नमस्ते विद्यार्थी मित्रों, द स्कूल ऑफ साइंसमां आपનું હાર્દિક સ્વાગત છે. સામાજિક વિજ્ઞાનમાં પાઠ એકની અંદર આજે આપણે કંપની શાસનની આર્થિક અસરો વિશે થોડી ઘણી વાત કરવાની છે. પ્લાસીના યુદ્ધ પછી બ્રિટિશ સત્તાનો ભારતમાં પાયો નખાણો અને બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં દીવાની સત્તા પ્રાપ્ત થઈ. નિયામક ધારા થકી કંપનીએ થોડા ઘણા સુધારા કરી પોતાના શાસનનો વિકાસ કર્યો. હવે કંપની શાસનને કારણે ભારતની અંદર ખૂબ જ વિનાશક અસરો થયેલી કે ભારત દેશ છેલ્લા 2000 વર્ષથી દુનિયામાં આર્થિક ક્ષેત્રે ગૌરવભર્યું સ્થાન ધરાવતો, પરંતુ બ્રિટિશ કંપનીના 100 વર્ષના શાસનકાળમાં તે બ્રિટિશ સામ્રાજ્ય માટે કાચો માલ ઉત્પન્ન કરનાર અને તૈયાર થયેલા માલ માટે બજારની ગરજ તારનારો દેશ બની ગયો. અંગ્રેજો ભારત દેશમાંથી કાચો માલ લઈ જઈ પોતાના દેશમાં તૈયાર માલ બનાવતા અને ફરીથી પાછા ભારતના બજારોમાં વેચવા માટે આવતા અને આ રીતે ખૂબ જ આર્થિક કમાણી કરતા. બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, શણ, ખાંડ, મલમલની નિકાસ કરતું. ઈસવીસન 1708 થી 1756 સુધી એ સમયે બંગાળ ભારતનો સૌથી મોટો પ્રાંત હતો. સૌથી મોટો પ્રાંતની સાથે તે ધનવાન પ્રાંત પણ હતો. આથી અંગ્રેજોની સત્તા સ્થાપવામાં પહેલી નજર બંગાળ પર હતી, પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ. રોબર્ટ ક્લાઈએ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં મૂકેલી, જેના લીધે બંગાળ પ્રાંત આર્થિક રીતે કંગાલ બની ગયેલો. દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું? તો કે અંગ્રેજોએ જમીન મહેસૂલ ઉઘરાવવાનું અને નવાબે રાજ્યનો વહીવટ કરવાનો. કંપનીની અન્યાયી મહેસૂલ નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ દાખલ કરી. તેથી ખેડૂતને ઉત્પાદન આવે કે ન આવે, પરંતુ નક્કી કરાયેલું મહેસૂલ એને દર વર્ષે અંગ્રેજોને ભરી જ દેવાનું. જો ખેડૂત અંગ્રેજોને મહેસૂલ ન ભરે તો તેની જમીન પડાવી લેવામાં આવતી. આમ કેટલીક વખત દુષ્કાળ જેવી સ્થિતિ પણ સર્જાતી ત્યારે ખેડૂત પોતાનું મહેસૂલ ભરી ન શકતો અને પોતાની જમીન ગુમાવવી પડતી. આથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. એ સમયે ઇંગ્લેન્ડની અંદર તૈયાર માલ બનાવી ભારતમાં વેચવા માટે અંગ્રેજો આવતા ત્યારે એને નજીવી જકાત ભરવી પડતી, પણ જો ભારતનો જ વેપારી પોતાની ચીજવસ્તુ વેચવા માટે જાય તો એને 80% જકાત ભરવી પડતી. હરીફાઈની અંદર ભારતના ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં. ભારતના હુનર ઉદ્યોગને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીતરસમો અપનાવી, જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. આમ ઉદ્યોગ ધંધા પડી ભાંગવાને કારણે ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. હવે કંપનીના વ્યાપારીઓ ખાનગી વ્યાપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા. કંપની પોતે તો વેપાર કરતી, પણ જોડે હવે એના ખાનગી નોકરોએ પણ વેપાર કરવાની શરૂઆત કરી દીધી કે બંગાળના કારીગરોને ઓછા સમયની અંદર જથ્થાબંધ કાપડ વણી અને અંગ્રેજોના નોકરોને પૂરું પાડવાનું, અને જો એ પૂરું ન પાડી શકે કે ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા થતી. કંપનીના આગમન પહેલાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા, જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યા. જ્યારે કંપનીનું આગમન ભારતમાં નહોતું થયેલું ત્યારે ભારતના દરેક ગામડાઓ સ્વાવલંબી એટલે સ્વનિર્ભર હતા અને સાથે સમૃદ્ધ પણ હતા, પરંતુ અંગ્રેજ શાસનને કારણે ભારતના ગામડાઓ ગરીબ અને પરાધીન એટલે બીજા પર આધાર રાખનારા બની ગયા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે શરૂ થયેલી, ડેલાઉસીએ કરેલી ઈસવીસન 1853માં. ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવાની શરૂઆત થઈ અને મુંબઈ, મદ્રાસ, કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ પણ થયો, જેથી અંગ્રેજો પોતાના વેપારની અંદર દિવસે ને દિવસે વધારો કરી શકે. ત્યાર પછી વાત કરવાની છે કંપની શાસનની સામાજિક અસરો વિશે.
तो कि भारतनी अंदर ए समय शिक्षण प्रमाण खूबज ओछू हतु। आथी अंग्रेजोए पोताना वहीवट दरमियान वर्तमान पत्रों विकास थी प्रजा में वाणी अने विचार स्वातंत्र्यनी भावनानो विकास थयो। अंग्रेजोए पोताना लाभ माटे वर्तमान पत्रों शुरू करेला, परंतु भारतीयोनी अंदर ज्या वर्तमान पत्रों ने कारणे पोताना विचार अने वाणी स्वातंत्र्यनो विकास थयो, वर्तमान पत्रोना माध्यम थी विचारोनो आदान प्रदान शक्य बन्यो। 18मी-19मी सदी दरमियान भारत में सती प्रथा, दीकरी ने दूधपीती करवानी एटले के जन्मतानी साथे ज मारी नाखवी, बाल लग्न, दहेज प्रथा, विधवा पुनर्लग्न पर प्रतिबंध वगैरह कुरिवाजों प्रवर्ता हता। परंतु अंग्रेजों संपर्क थी राजा राम मोहन राय, बहरामजी मलबारी, दुर्गाराम मेहता वगैरह समाज सुधारकों कुरिवाजों नाबूद करवा कायदा बनावड़ाव्या। भारत में वहीवटी माळखानुं अंग्रेजीकरण थता अंग्रेजी जाणनार लोकोनी जरूर ऊभी थई। परिणामे मेकोले ईस्वीसन 1834 भारत में अंग्रेजी शिक्षणनी पद्धति शुरू करी। हवे अंग्रेजोने भारतीयों में अंग्रेजी शिक्षण जाणनार लोकोनी जरूरियात हती अने भारतनी अंदर ए समय अंग्रेजी शिक्षणनुं प्रमाण हतुं नहीं। आथी मेकोले भारतनी अंदर अंग्रेजी शिक्षण आपवानो प्रारंभ कर्यो। चार्ल्स वुडनी भलामणथी मुंबई, मद्रास, कोलकातामां युनिवर्सिटीओनी स्थापना थई। खास विद्यार्थी मित्रों याद राखजो, भारतनी अंदर मुंबई, चेन्नई अने कोलकातामां युनिवर्सिटीनी स्थापनानी भलामण कोणे करेली, तो के चार्ल्स वुडे। भारतमां अंग्रेजी शिक्षण शुरू थता एक नवो अंग्रेजी शिक्षित वर्ग ऊभो थयो। आ नवा शिक्षित युवानोमांथी राजा राम मोहन राय, दुर्गाराम मेहता, नर्मद महिपतराम रूपराम, कृष्णदासजी मुरजी, बहरामजी मलबारी वगैरह समाज सुधारकों थया। ए समाज सुधारकों सक्रिय प्रयत्नों ने परिणाम भारत में सुधारा प्रक्रिया ने वेग मळ्यो। आम कंपनी शासने भारतीय समाज पर नोंधपात्र असरो करेली। त्यार पछी पाठनो उपसहार आपेलो छे के आम ईस्ट इंडिया कंपनीनी भारत समृद्धि अने वेपारथी आकर्षाईने भारत आव्या। ईस्ट इंडिया कंपनीनो सौ प्रथम फक्त हेतु हतो वेपार करवानो, कारण के ए समये भारतनी समृद्धि खूब ज आगळ हती। भारतमां कंपनी शासनने परिणामे राजकीय, आर्थिक, सामाजिक, सांस्कृतिक क्षेत्रे सारी नरसी असरो ऊभी थयेली। कंपनीए भारतना भोगे इंग्लेंडने समृद्ध करवानी नीति अपनावी अने भारतमां आवी पोताना लाभ माटे जे व्यवस्थामां संस्थानगत सुधारा कर्या तेनाथी भारतने परोक्ष रीते लाभ थयो। अंग्रेजोए भारतमां जे पण कंई सुधारा करेला ते पोताना फायदा माटे करेला, परंतु तेना लीधे भारतने पण घणो फायदो थयेलो। तो विद्यार्थी मित्रों, अहीं आपणो पहेलो पाठ छे ई पूर्ण थाय छे। पहला पाठनो स्वाध्याय अहीं आपेलू छे, तो खास करीने तमारे प्रश्नोनुं रिविजन करवानुं छे। जे आगळना विडियोमां तमाम प्रश्नोनी समजूती आपेली हती। प्रश्न एक छे, युरोपियन प्रजाने भारत आवाना जळમાર્ગ શોધવાની ફરજ પડી, વિધાન સમજાવો, જે તમને હોમવર્કમાં પાકો કરવા માટે પણ આપેલો। ડેલાઉસીએ ક્યાં ક્યાં સુધારાવાદી કાર્યો કર્યા જે આગળના વિડીયોમાં આપણે જોયેલા। વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ કઈ હતી, જે 5 શરતો વિશે વાત કરેલી। ડેલાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત ક્યાં ક્યાં રાજ્ય ખાલસા કર્યા। પ્રશ્ન 2ની અંદર મુદ્દાસર પ્રશ્ન, ખાસ કરીને પ્રશ્ન 2 તમારો વિભાગસી માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે। પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપવાની છે, કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અને સામાજિક અસરો સમજાવવાની છે। ત્યાર પછી પ્રશ્ન 3ની અંદર વિકલ્પ આપેલા છે, તો કે ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો, તો કે વાસ્કો ગામાએ। ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ, તો કે ડેલાઉસીના સમયમાં। નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે, 1757 પ્લાસીનું યુદ્ધ થયું, તો કે આ 1757 પ્લાસીનું યુદ્ધ થયું હતું। બીજો વિકલ્પ બી છે, પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળમાં 24 પરગનાની જાગીર મળી, તો કે પરિણામની અંદર એને 24 પરગનાની જાગીર મળી હતી।
સીની અંદર પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ બિહાર ઓરિસ્સાની દીવાની સત્તા મળી. તો કે પ્લાસીના યુદ્ધથી એને બંગાળ બિહાર ઓરિસ્સાની દીવાની સત્તા નહોતી મળી, પરંતુ બક્સરના યુદ્ધથી મળેલી હતી. ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો? તો કે વોરન હેસ્ટિંગ. અને અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો, જે તમારે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને તે યાદ રાખવાનો છે. જય હિન્દ, જય ભારત.